અને બે બાજુઓ સમાંતર જયારે કહેવાય જ્યારે બંને વચ્ચેનું અંતર સરખું હોય ઓકે તો આ સમાન અને સમાંતર વચ્ચેનો સંબંધ તમને પહેલા ખબર પડતી હોવી જોઈએ તો ફરી એકવાર હું વાંચું છું જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બે જોડો હોય સમાન હોય તો એ સામ સામેની બાજુઓ સમાન છે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આવું આપણે એને સાબિત કરવાની બતાવવાનું છે તો ચાલો પહેલા પક્ષની વાત કરીએ પક્ષ શું છે આપણે જાણીએ છીએ જનરલી તો પહેલાનું જે વાક્ય છે બેટા એ પક્ષ કહેવાય તો એક ચતુષ્કોણ છે અને એની સામ સામે ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી બરાબર સીડી અને બીસી બરાબર ડી આ આપણો પક્ષ છે તો મેં એક ચતુષ્કોણ દોર્યું એનું નામ આપી દીધું બરાબર છે એમાં એડી અને બીસી સરખા છે જો અહીંયા લખ્યું છે એડી અને બીસી સરખા છે અને એ બી અને સીડી પણ સરખા છે સામસામેની બાજુઓ સમાન છે

ચાલો હવે આ વિકર્ણ બનાવવાથી તમે જોઈ શકો છો એ બી બરાબર સીડી હા સર અને સીડી ના માપ સરખા છે કેવી રીતે ખબર પડી પક્ષમાં આપેલું છે રાઈટ એ તો આપણા પક્ષમાં છે બીસી બરાબર ડીએ બીસી અને ડીએ માપ પણ સરખા છે આ કેવી રીતે ખબર પડી એ પણ પક્ષમાં આપ્યું છે અને તો બે ત્રિકોણની સામાન્ય બાજુ હંમેશા સરખી હોય મારા વાલા વિદ્યાર્થીઓ કયો સિદ્ધાંત થયો બા બા બાદ ઓકે તો ત્રિકોણ એ અને ત્રિકોણ સીડીએ એ એકરૂપ ત્રિકોણ છે શરત કઈ બા એટલું સિમ્પલ છે જેવું તમે બે ત્રિકોણને એકરૂપ બતાવી દીધું કોઈ એક સરદનો ઉપયોગ કરીને તો એના અનુરૂપ અંગો બરાબર એ કેવા થઈ જશે સરખા થઈ જશે તો તમે સીપીસીટી એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગોનો નિયમનો ઉપયોગ કરીને એમના આ બે ખૂણાને પણ સરખા બતાવી દે એટલે કે સીએબી અને એસીડી સીએબી એટલે કયા ખૂણાની વાત ચાલે છે બેટા આ ખૂણાની સીએ ઓકે અને બીજો કયો ખૂણો છે એસીડી તો એ સીડી એટલે આ બે ખૂણાની વાત ચાલે છે ઓકે ક્લિયર

કે જો એ અને સીડી સમાંતર તો એની દ્વારા જે બે ખૂણા રચાશે એ સરખા હશે અને ઊંધું એનું એનું કે જો બે 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 છેદિકા છેદિકા દ્વારા દ્વારા રેખાની ખૂણા જે રચાય એ સરખા હોય તો એ બે રેખાઓ એટલે કે એ બી અને સીડી એ કેવી હશે સમાંતર રેખાઓ હશે ઓકે તો એ બી અને સીડી સમાંતર છે એવું આપણે સાબિત કરી દીધું ઓકે હવે હવે શું સાબિત કરીશું તે જ રીતે બીસીએ અને સરખા હશે કયા નિયમ પ્રમાણે ઓકે તો બીસીએ અને વાત કરું છું જોઈ લો બીસી અને ડી ની વાત કરું છું આ બે ખૂણાની વાત કરું છું રાઈટ તો એ બંને પણ સરખા છે યુગમ કોણ સરખા છે તો સો ટકા એડી અને બીસી પણ શું હશે સમાંતર હશે જોયું આપણે શું સાબિત કર્યું કે ભાઈ સામ બાજુઓ સમાન છે સાથે સાથે સમાંતર 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 પણ છે 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 બરાબર તો આમ ચતુષ્કોણ એબી અને 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 સીડી બીસી ડીએ જ્યારે સામ સામેની બાજુઓ સમાંતર હોય તો એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ આપણે સાબિત કરીને બતાવ્યું તો કેટલું સિમ્પલ હતું બેટા સાબિત કરવું બરાબર કોઈ પણ ને સાબિત કરવાનું કામ બહુ સિમ્પલ છે શરત એટલી કે તમે પ્રમયને બહુ સારી રીતે સમજો અને એની અંદર જેટલી પણ વસ્તુ આપી છે એના ડાઉટ્સ ક્લિયર કરો જેમ કે આ વસ્તુ પરંતુ આ બે ખૂણા કોઈ છેદિકાથી બનેલા છે અને બંને સમાન છે તો કેમ આ બંને રેખાઓ સમાંતર છે તો આને સમજવાનો પ્રયત્ન કરો કે ત્યારે જઈને તમને પ્રમય બરાબર ખબર પડશે અને જેમ જેમ તમે ભૂમિતિની અંદર વધારે ડીપમાં ઉતરતા જશો એમ ભૂમિતિ તમારા કંટ્રોલમાં આવતું જશે ઓકે તો આશા રાખું છું તમને આ પ્રમાણે ગમ્યો હશે ઓકે જેમ અહીંયા મેં ત્રણ સ્ટાર આપ્યા છે એવી રીતે તમે ખાલી એક લાઇક બટન દબાવી દો બરાબર અને ત્યાં સુધી થોડા સમય માટે રાહ જોવો કે જેથી મારો નવો વિડીયો તમારા સુધી આવી જાય ત્યાં સુધી આવજો